અંકલેશ્વર શહેરના કાજીફળિયા સ્થિત હલીમ શાહ રોડ પર આવેલ સાંઈ સુકન એપાર્ટમેન્ટના મકાન નંબર 307માં રહેતા સોનલબેન ધર્મેન્દ્રકુમાર ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરનું તાળું મારી હાંસોટ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનો અવસાન થતાં મરણ પ્રસંગે ગયા હતા, જ્યાં તેઓ રોકાયા હતા. તે દરમિયાન તારીખ 25 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વિધવા મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે. 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી. મારા સાસુ ગુજરી ગયા છે ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી. પોલીસમાં ફરિયાદ આપી છે.